સફેદ વાળની સમસ્યા આજકાલ કોઈ પણ ઉંમરે થવા લાગી છે નાના છોકરાઓ હોય કે મોટી ઉંમરના વ્યક્તિઓ માથાના સફેદ વાળથી સૌ કોઈ પરેશાન છે ચાલો જોઈએ વ્હાઈટ હેરને બ્લેક કરવાના એટલે કે સફેદ વાળને કાળા કરવાના ઉપાયો વિશે સૌથી પહેલો ઉપાય એક વાટકી દહીં લઈ તેમાં એક ટમેટું ટામેટાના કટકા કરીને મિક્સ કરવું હવે આ બંને વસ્તુને સારી રીતે પીસી લેવી મિક્સરની અંદર હવે આ મિશ્રણમાં અડધા લીંબુ જેટલો લીંબુનો રસ નાખવો અને જો તમારી પાસે નીલગિરીનું તેલ હોય નીલગિરીનું તેલ તો તે નાખવું આ મિશ્રણને વાળમાં નાખી દસ પંદર મિનિટ દસથી પંદર મિનિટ વ્યવસ્થિત ઘસી ઘસીને માલિશ કરવી અને થોડીવાર રહેવા દઈ વાળને શેમ્પુથી ધોઈ નાખવા આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી તમારા સફેદ પડી ગયેલા વાળ લાંબી ઉંમર સુધી ક્યારેય પણ સફેદ નહીં થાય અને કાળા જ રહેશે બીજો પ્રયોગ દૂધી અને નારિયેળનું તેલ આ પ્રયોગ કરવા માટે દૂધીને સારી રીતે સુકાવા દેવી દૂધી સાવ સુકાઈ ગયા બાદ તેના કટકા કરીને એક વાસણમાં લઈ તેમાં નારિયેલનું તેલ નાખવું અડધી બોટલ જેટલું નારિયેળનું તેલ તેમાં નાખવું હવે આ બંનેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવું વ્યવસ્થિત ગરમ થયા બાદ આ તેલને ગાળીને એક બોટલમાં ભરી લેવું અને રોજ સવારે કે નાતાના એક કલાક પહેલાં સારી રીતે વાળમાં નાખી ઘસી ઘસીને માલિશ કરવી આ પ્રયોગ સાવ સિમ્પલ અને સો ટકા તમારા સફેદ પડી ગયેલા વાળને કાળા કરવામાં મદદ કરશે ત્રીજો પ્રયોગ થોડા સુકાયેલા આંબળાને એક ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં નાખવા અને આ પાણીને ફૂલ ઉકાળી લેવું જ્યાં સુધી આ પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને તેનો ઉકાળો લેવો આમાં મહેંદી નાખવી અને એક લીંબુનો રસ નાખવો ઉકાળેલું પાણી બહાર કાઢ્યા બાદ મહેંદી અને લીંબુનો રસ નાખવો આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી વાળ ઉપર લગાવી માલિશ કરવાથી નાની ઉંમરમાં સફેદ પડી ગયેલા વાળ કાળા થશે અને સફેદ વાળ ક્યારેય પણ વાળ સફેદ નહીં થાય ચોથો પ્રયોગ આ પ્રયોગ સૌથી સસ્તો અને સૌથી વધુ કારગર પ્રયોગ છે આ માટે બે ચમચી કે તમારા વાળ મુજબ એકાદ ચમચી નારિયેળનું તેલ લઈ તેમાં નારિયલના તેલ જેટલો જ લીંબુનો રસ ઉમેરી અને આ બંને વસ્તુને થોડું ગરમ કરવા મૂકી દો આછું ગરમ થઈ ગયા બાદ આ મિશ્રણને વાળના મૂળ સુધી જાય એવી રીતે લગાવી સારી રીતના માલિશ કરો આ માલિશ કર્યા બાદ કલાક પછી શેમ્પુથી વાળને ધોઈ લો એકસો એક ટકા આ પ્રયોગ તમારા સફેદ પડી ગયેલા વાળને કાળા કરશે આ વિડિયોમાં બસ આટલું જ તમને જો આ માહિતી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ